नमस्कार। आज आप धोरण 9 गुजराती विषय में पाठ नंबर 13 घडवैया अभ्यास करीशू। तेमना लेखक छे नाना भाई जेबलिया और साहित्य प्रकार छे रेखाचित्र। रेखाचित्र एटले चित्रकला साथे संकळायेल रेखाचित्र नहीं, परंतु साहित्यना एक स्वरूप तरीके चरित्र स्वरूप जे संक्षिप्त जीवन चरित्र छे। आवो एक करुणा शंकर नामना मास्तरनु जीवन आलेखनार रेखाचित्रकार एटले कि नाना भाई जेबलिया। भावनगर जिल्लाना सावरकुंडला तालुकाना खालपरमा तेमनो जन्म थयेलो। जीवनभर तेमणे प्राथमिक शिक्षक तरीके कार्य कर्यु हतु। मेघरवो, रंगबिलोरी काचना, तरणानो डूंगर, वंकी धरा, वंका वहेण, सूरज उगे सांज, भीना चढ़ाण, अर्धा सूरजनी सवार, अमे उग्याता समणाने देश वगैरह नवलकथाओ तेमणे लखी छे। शौर्यधारा, सथवारो, मारी श्रेष्ठ वार्ताओ तेमना नवलिका संग्रह छे। सौराष्ट्रना तड़पदा जीवनना आलेखक तरीके तेओ विख्यात थया छे। नाना भाई जेबलिया, राधेश्याम शर्मा कहे छे तेम नामे नाना पण कामे जेबदार, ओछू लखवू पण ओछू न उतरे एवू लखवू। कडवैया पाठमां आलेखेल प्रसंग कथा ए तोरण संग्रहमांथी लेवामां आवेल छे। आपणे पहेला वात करी एम रेखाचित्रमां कोई व्यक्तिना जीवननुं टूंकुं स्वरूप होय छे। अहीं ખેડા જિલ્લાના ગંભીરા ગામની વાત છે। ગંભીરા ગામની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા માસ્તર કરુણાશંકર એ એક શિક્ષક છે। તો અહીં માસ્તર કરુણાશંકરના જીવનમાં બનેલ પ્રસંગની વાત આલેખવામાં આવી છે। આ પાઠનું શીર્ષક છે ઘડવૈયા। ઘડવૈયા એટલે કે પથ્થર ઘડનાર હોય તેને ઘડવૈયા કહેવાય, પરંતુ અહીંયા વ્યક્તિનું ઘડતર કરનાર, આપણને સાચો રસ્તો બતાવનાર, પ્રગતિના પંથે વાળનાર એ છે શિક્ષક। એટલે જ કહેવાયું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હૈ। આવા જ એક શિક્ષકની આજે આપણે વાત કરીશું પાઠ ઘડવૈયામાં। ખેડા જિલ્લાનું ગંભીરા ગામ, માસ્તર કરુણાશંકર નામ। વાડુની થાળી, થાળીમાં ખીચડી, ખીચડીમાં ઘી, એની પડખે સંભારો, ભાખરી પાસે કઢીની વાડકી અને એની અડોઅડ ચમચી, ભાવે પીરસેલું વાળું પણ જમનારો જમણો હાથ ભાનબારો થઈને થાળીમાં ભટકતો હતો। ચમચી ઉપાડે અને કઢીને બદલે સંભારામાં ઘૂસાડે, ત્યાંથી વળી ભાખરી ઉપર ચમચી મુકાઈ જાય અને આંગળી ઊની કઢીમાં ચબોડાઈ જાય તેનો સિસકારો બોલી જાય। જુઓ લેખકે કેવું સરસ અહીંયા ચિત્ર આલેખી દીધું છે। એક જ પેરેગ્રાફમાં આપણને માસ્તર કરુણાશંકરની મનોદશાનો ખ્યાલ આવી જાય છે। કરુણાશંકર જમવા બેઠા છે, વાડું એટલે રાત્રિનું ભોજન, સામે પીરસેલી થાળી છે, તેમાં કઈ કઈ વસ્તુ છે તો ખીચડી છે અને વળી ખીચડીમાં ઘી પણ છે, એની પડખે એટલે કે બાજુમાં સંભારો, સંભારો એટલે કોબી, મરચાં, ટમેટા, કાકડી વગેરેનું જે કચુંબર બનાવીએ તેને ગુજરાતીમાં સંભારો કહેવાય, મીન્સ સલાડ। ભાખરી પાસે કઢીની વાડકી અને તેની અડોઅડ, અડોઅડ એટલે કે તદ્દન નજીક બાજુમાં જ ચમચી, ભાવે પીરસેલું એટલે કે સ્નેહથી પ્રેમથી પીરસેલું વાળું, પણ આ એક પણ શબ્દ જ કંઈક સૂચવે છે કે કંઈક છે, આ બધું જ છે તેમ છતાં એવું સૂચન લેખક કરે છે। આ જે વસ્તુ છે જમવાની થાળીમાં જે વાનગી છે તેના પરથી કરુણાશંકરની સ્થિતિનો ખ્યાલ આવે છે કે તેઓ સાદું જીવન જીવનાર અને વ્યવસ્થિત જીવન નિર્વાહ કરનાર વ્યક્તિ લાગે છે। હવે આગળ જોઈએ તો પણ જમનારો જમણો હાથ, ભાનબારો, ભાનબારો એટલે ભાનનો અર્થ થાય બુદ્ધિ કે ગતાગમ, હાથ ગતાગમ વિનાનો, અહીં કરુણાશંકરની બુદ્ધિ કે મનની વાત ન કરતા હાથની વાત કરે છે કે હાથ ગતાગમ વિનાનો થઈને
थाळी में भटके छे। भटकवू एटले आमथी तेम चक्कर लगावा, आटा मारवा। खरेखर तो करुणाशंकरनुं मन स्थिर नथी, ते कंईक विचारोमां अटवायेला छे, तेनी असर हाथ उपर थई छे। पण लेखक अहीं सीधू हाथने ज भानबारो कही हाथ थाळीमां भटके छे एम कहीने पोतानी आवडतने छती करे छे। आ हाथ जे क्रिया करे छे तेनी आगळ वात छे। चमची उपाड़े अने कढ़ीने बदले संभारामां घुसाड़े, त्यांथी भाकरी उपर मूके अने आंगळी ऊनी कढ़ीमां, ऊनी एटले के गरम गरम जे कढ़ी छे तेमां चमचीने बदले पोतानी आंगळी ज बोड़े छे, जबोड़े छे अने गरम स्पर्श थता मोमांथी सिसकारो बोली जाए। कोई व्यक्ति ज्यारे खूब ज चिंतामां होय त्यारे आवुं बने छे। मनमां कोई बीजा विचारो चालता होय, टेन्शन होय त्यारे मन अने हाथ बंने वच्चे संतुलन न जळवाता आवी क्रिया थती होय छे। अरे महिताजी, मास्तरना धर्मपत्नी लोटवाड़ा हाथे पतिनी थाळी पासे दौड़ी आवे छे। थाळीमां चालता बखड जंતર જોઈને, થાળીમાં જે કરુણાશંકર આડાઉડી ક્રિયા કરે છે, બખડ જંતર એટલે કે આડાઉડું જે થઈ છે તે જોઈને કહે છે કે અરે મહિતાજી, તમે જમો છો કે વગદા કરો છો? વગદા એટલે કે ફાફા મારવા, તમે જમો છો કે શું કરો છો એનું પૂછવાનો ભાવાર્થ એવો છે। ત્યારે કરુણાશંકર ચમકીને આશ્ચર્યથી, હે માસ્તર, કરુણાશંકર બાઘા થઈને પૂછે, મને કંઈ કીધું? તમને થયું છે શું? થાળીમાં બધું રમણ ભમણ કરી નાખ્યું, જમો તો ખરા। જ્યારે કરુણાશંકર પૂછે છે કે મને કંઈ કીધું, ત્યારે તેની પત્ની કહે છે કે તમે થાળીમાં બધું રમણ ભમણ એટલે કે આડાઉડું કરી નાખ્યું છે, તમે જમી તો લો, ગમે તે થયું હશે, આજ સ્વાદ નથી આવતો। ત્યારે એના પત્ની બોલે છે, તો પછી ચોખ્ખી વાત કરો નહીં કે મને રસોઈ નથી આવડતી? આ સાંભળી કરુણાશંકર કહે છે, અરે એવું અજુગતું મારાથી કેમ બોલાય? હવે અહીંયા કરુણાશંકરની જે મનસ્થિતિ છે એ જોઈને તેના પત્ની આવે છે અને તેને આ વિચારોમાંથી જગાડે છે। ત્યારે કરુણાશંકર કહે છે કે મને આજે જમવામાં સ્વાદ નથી આવતો। જ્યારે ભોજનમાં સ્વાદ ન આવે ત્યારે બે કારણ હોય, એક તો સ્વાસ્થ્ય સારું ન હોય અથવા તો કંઈ ટેન્શન હોય, ત્યારે જ આવું બને। તો આ સાંભળી એની પત્ની થોડીક ગમત કરે છે કે તો પછી ચોખ્ખી વાત એટલે કે સાચી વાત કરો ને કે મને રસોઈ આવડતી નથી। ત્યારે કરુણાશંકર કહે છે કે એવું અજુગતું મારાથી કેમ બોલાય? એનો મતલબ એ થાય કે કરુણાશંકરના પત્ની ખૂબ જ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે। તો પછી સે છું, શાળામાં કોઈ ઝઘડ્યું, કોઈ ઉપરી અધિકારી ખીજાયા, વાત તો કરો। પત્ની દુઃખદ ચહેરે ઊભી છે હજી, હજી એટલે કે અત્યાર સુધી। કરુણાશંકરની વાત સાંભળી તેના પત્નીને પણ થોડી ચિંતા થાય છે, એટલે પૂછે છે કે શાળામાં કોઈ ઝઘડ્યું એટલે કે કંઈ ઝઘડો થયો, કે તમારા ઉપર કોઈ અધિકારી આવ્યા હોય અને તમને ખીજાય એટલે કે તમારા ઉપર ગુસ્સે થયા છે, કંઈક તો વાત કરો તો મને સમજ પડે ને, આવું એની પત્ની પૂછે છે। ત્યારે કરુણાશંકર કહે છે કે સાંભળ, કરુણાશંકર માસ્તરની શાળામાં એવું બને તો પછી ધરતીનો છેડો આવી જાય, પણ શું છે કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે તેથી મને ચેન નથી। લે હાઉ ખોદ્યો ડુંગરને કાઢ્યો ઉંદર, પત્ની હળવા થઈને હસી પડ્યા। ગામ હોય ત્યાં ભવાઈ આવે એની ઉપાધિ આપણે કરવાની? કરુણાશંકરના પત્ની કરુણાશંકરને વાત કહેવા માટે વિનવે છે, ત્યારે કરુણાશંકર કહે છે કે મારી શાળામાં એવું કંઈ નથી બન્યું, જો એવું બને તો ધરતીનો છેડો આવી જાય। એનો મતલબ એવું થાય કે કરુણાશંકર એ સંસ્કારી છે, તેના બાળકો પણ સંસ્કારી છે, એટલે કંઈ પણ અજુગતું તેની શાળામાં ક્યારેય ન બને। પણ એને ટેન્શન એ વાતનું છે કે ગામમાં ભવાયા રમવા આવ્યા છે। ભવાયા એટલે કે એક જ્ઞાતિના એવા લોકો કે જે લોકોનું મનોરંજન કરતા હોય, અલગ અલગ વેશ કરી કોઈ પાત્ર ભજવી અને લોકોને મનોરંજન પૂરું પાડે,
જ્યારે પહેલાંના જમાનામાં દ્રશ્ય શ્રાવ્ય ઇલેક્ટ્રિક સાધનોની સગવડ ન હતી ત્યારે આવી રીતે આ ભવાયા ગામમાં રમવા આવે અને લોકોનું મનોરંજન કરતા. એ ભવાયા ગામમાં રમવા આવ્યા છે એ વાત જાણ્યા પછી માસ્તર કરુણાશંકરનું મન બેચેન બની ગયું છે. લે હા, ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર, એના પત્ની જે હળવી ટકોર કરે છે, એટલે કે મને તો એમ હતું કે કોઈ મોટું ટેન્શન હશે, પરંતુ તમને તો ભવાયા રમવા આવ્યા એ ટેન્શન છે. ગામ હોય ત્યાં ભવાયા આવે એની ઉપાધિ આપણે કરવાની, ઉપાધિ એટલે કે ચિંતા. એટલે કે ગામ હોય ત્યાં તો કોઈ પણ આવે એની ચિંતા આપણે શું કામ કરવાની, આવું તેની પત્ની કહે છે. ત્યારે કરુણાશંકર કહે છે કે ન કરું, મલમદારીથી મારા બાળકોના સંસ્કાર ન બગડે, બાકી ભવાઈની નટીઓ અને ડાગલો દાટવાડી નાખે. હલકા નખરા, હલકા ચેનચાળા, હલકા ગાણા અને હલકા ફટાણા બાળકો જોશે અને અનુકરણ કરશે. બબ્બે દાયકાથી હું એને ઘડી રહ્યો છું, પણ આજ એના પર પાણી ફરી વળશે. કેટલો વિષાદ છે કરુણાશંકરના વાક્યોમાં, તેને કેટલી ચિંતા છે એના બાળકોની. જે મા બાપ ચિંતા ન કરે એવી ચિંતા ખુદ કરુણાશંકર માસ્તર કરે છે કે મારા બાળકોને મેં અત્યાર સુધી ઘડ્યા છે 20 વર્ષથી, બે દાયકા એટલે એક દાયકો એટલે 10 વર્ષ અને બે દાયકા એટલે 20 વર્ષથી હું આ શાળામાં નોકરી કરું છું, ત્યારથી મારા બાળકોમાં મેં જે સંસ્કાર રેડ્યા છે એના પર આજે પાણી ફરી વળશે, એટલે કે મારી બધી મહેનત આજે વ્યર્થ જશે આવી એને ચિંતા છે. કારણ કે ભવાયાના જે ડાગલો આવે એ જે નખરા કરે, જે ચેનચારા કરતું હોય, જે હલકા ગાણા ગાતું હોય કે ફટાણા, ફટાણા એટલે કે મેણા મારતા ગીત, આવું બધું સાંભળીને મારા બાળકો જો એનું અનુકરણ કરશે તો મેં જે એના સંસ્કારો આપ્યા છે એના પર પાણી ફરી વળશે. કેટલી બધી એ પોતાના બાળકોની ચિંતા કરે છે. પત્નીને વાતનો ઘૂંટડો ગળે ઉતરી ગયો. ગંભીરા ગામની શાળા માસ્તર કરુણાશંકરે સંભાળી, ત્યારથી શાળાની દિવાલો પર કાન માંડીને માસ્તરની રૂપાળી વાતો સાંભળ્યા કરે છે. શાળાને સમયપત્રક છે પણ સમયને કોઈ સ્થાન નથી. હા, નિશ્ચિત સમયે શાળા ખુલે પણ બંધ થવાનો કોઈ સમય નહીં. ક્યારેક તો ઝાલરના ડંકા પડે ત્યાં સુધી કરુણાશંકરના રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. માસ્તરની આ શાળાનું બાળક અસત્ય ન બોલે, અપશબ્દ ન બોલે, ઝાલરના ડંકા પડે. ઝાલરના ડંકા એટલે કે મંદિરમાં જે ઝાલર જેવું એક વાજિંત્ર હોય, જે લોખંડનું હોય અથવા તો તાંબા પિત્તળનું હોય, એ વાજિંત્ર વાગે એટલે કે આરતીનો સમય થાય ત્યાં સુધી શાળામાં આવા રામાયણ મહાભારતના પાત્રો શાળામાં મહાલતા હોય. એટલે કે કરુણાશંકર આવા રામાયણ મહાભારતના વાતો કરીને બાળકોમાં સંસ્કાર રેડતા હોય. કરુણાશંકરની શાળાનું કોઈ પણ બાળક ક્યારે અસત્ય નથી બોલતું અને અપશબ્દ પણ નથી બોલતું. આવા બધા વિચારોમાંથી જાગેલા શિક્ષકના પત્ની ગડગડા થઈને કહે છે, થોડુંક જમી લો મારા સમ. એના પતિને કહે છે કે તમે કંઈ પણ ખાતા નથી તો થોડુંક જમી લો. પોતાના સમ એટલે કે પોતાની કસમ આપે છે. કોઈ ઈલાજ ન હોય એવી વાતમાં જીવ બાળવાનો શું અર્થ? એટલે જેનો કોઈ ઈલાજ નથી, જેનો કોઈ ઉપાય નથી, આપણે આમાં શું કરી શકીએ? આપણા હાથની કઈ વાત છે? તો આવી વાતમાં આપણે ચિંતા કરવાનો કશો જ અર્થ નથી. પત્નીના જીવને નિરાંત કરવા કરુણાશંકર માસ્તરે 2 કોળિયા પેટમાં નાખ્યા, એટલે કે પોતાની પત્નીને શાંતિ આપવા માટે, કે એને કોઈ ચિંતા ન થાય એ માટે થઈને કરુણાશંકર માસ્તરે 2 કોળિયા એટલે કે 2 ગ્લાસ પેટમાં નાખ્યા. પણ આજ ઓડકાર ન આવ્યો. ઓડકાર એટલે કે ખાવામાં જે તૃપ્તિ થાય એ તૃપ્તિ આજે એને ન થઈ, પથારીમાં પડ્યા. મોડી રાતે ભૂંગળ વાગ્યા. થોડોક રાત્રિનો સમય જાય છે અને ભૂંગળ એટલે કે એક વાજિંત્ર છે એ વાગે છે. પખવાજ ઉપર થાપીઓ પડી, ગણેશ વંદના થઈ, ડાગલો આવ્યો, લોકરંજનના નામે
દ્વિઅર્થી વાણીનો ઘાણ શરૂ થયો. માસ્તર કરુણાશંકર કાને હાથ દેતા રહ્યા. એમનું આખું અસ્તિત્વ પોતાના બાળકોના સંસ્કારની આસપાસ મહાકવચ બનીને વિચરતું હતું. મોડી રાત્રે ભવાઈયાના જે ભૂંગળ વાગે છે, પખવાજ એટલે કે એક પ્રકારનું ઢોલક, તેના ઉપર થાપીઓ પડે છે. ગણેશ વંદનાથી ભવાઈની શરૂઆત થાય છે. તેમાં ડાગલો આવે અને ડાગલો મનોરંજન કરવાના બહાને જે દ્વિઅર્થી વાણી એટલે કે જેના બબ્બે અર્થ થતા હોય એવો વાણીનો ઘાણ શરૂ કરશે, એટલે કે એવો ઘા કરે છે એવી વાણી બોલે છે, જે સાંભળીને કરુણાશંકર પોતાના ઘરમાં પોતાના કાન આડા હાથ દે છે. કારણ કે એને આવું સંભળાતું નથી અને એવું લાગે છે કે પોતે પોતાના બાળકોની આસપાસ મહાકવચ બનીને રહે છે, એટલે કે પોતાના બાળકોના સંસ્કારની આસપાસ પોતે કવચ બની ગયા છે કે મારા બાળકોમાં આવા સંસ્કારો ન પડે, આવા નખરા મારા બાળકો ન કરે એ વિચાર કરે છે. સવાર ટાણે કરુણાશંકર માસ્તરે નિર્ણય કરીને આંખ મીચી. હવે આ બધું થયું એટલે કરુણાશંકર કંઈક વિચારો કરતાં કરતાં સવાર થઈ જાય છે કે શું કરવું, અને એણે એક નિર્ણય કરી લીધો અને પછી પોતે સૂઈ ગયા. સવારે 10 વાગ્યાના સમયે કરુણાશંકર માસ્તર મુખ્ય નાયક હોય, જે ભવાયાનો નાયક હોય, મુખ્ય વ્યક્તિ હોય, તેની પાસે ગયા. નમસ્કાર નાયક, આજે તો તમારા ખેલમાં ગામ લોકોએ બહુ દાંત કાઢ્યા. બહુ દાંત કાઢ્યા એટલે કે બહુ હસ્યા. તો નાયક બોલે, ન કાઢે, અમારી પાસે એવી કળા હોય છે માસ્તર. નાયક હસ્યો. ત્યારે કરુણાશંકર કહે, ગંભીર થઈને બોલે છે, કળાની વાત પછી કરશું, પણ હસાવવા માટે આવું બધું? આ સાંભળી અને નાયક કહે છે, અમારે પહેલી વાત પેટની આવે માસ્તર. પેટ માટે સૌને હસાવવા પડે, એમાં કોઈ બાધ ન ગણાય. પણ તમારે કંઈ કહેવાનું છે માસ્તર? નાયક પૂછે છે કે તમારે કંઈ કહેવાનું છે, શું કામે આવ્યા એમ? હા નાયક, મારે જુદી જ વાત કહેવી છે. આ સાંભળી નાયક કહે છે, અમારાથી આપનું કોઈ અહિત થયું? નાયકને લાગે છે કે અમારાથી તમારું કોઈ અહિત થઈ ગયું, એવું અમારાથી કંઈ બોલાઈ ગયું જે તમને ખોટું લાગ્યું હોય. અહીંયા જે સંવાદો આપેલા છે તે કેટલા ટૂંકા અને સચોટ સંવાદો છે, કે નાના અમથા સંવાદમાં આપણને કેટલું બધું સમજાઈ જાય છે. અહીંયા કરુણાશંકર અમુક પ્રશ્નો નાયકને પૂછે છે અને નાયક જે રીતે જવાબ આપે છે, અને તેના જવાબ પરથી ફરી પાછા કરુણાશંકર જે જવાબ આપે છે, એ વાત કેટલી સરળતાથી લેખકે અહીંયા આપણી સમક્ષ મૂકી છે. કરુણાશંકર કહે છે કે ગામે ગામ તમે કેટલી રાત રમો છો? ત્યારે નાયક કહે કે જેવું ગામ, ક્યાંય એક રાત, ક્યાંય બે રાત, ક્યાંક વધારે. ત્યારે કરુણાશંકર કહે છે, અમારા ગામમાં કેટલી રાત રમવાના છો? નાયક, બે રાત તો ખરી જ. કરુણાશંકર સાંભળીને બોલે છે, એક રાત તો રમાઈ ગઈ ને? હવે નાયક કહે છે, હા બાપા હા. નાયક ઉકળી ગયો એટલે કે ગુસ્સે થઈ ગયો. કંઈક વાત કરશો કે પૂછ્યા જ કરશો? આવા બધું પૂછવાથી નાયકને ગુસ્સો આવે છે અને તે ગુસ્સામાં કહે છે કે તમારે જે વાત કરવી હોય એ કહો, માત્ર પૂછ્યા જ કરો છો. ત્યારે કરુણાશંકર કહે છે, ગઈ રાતે ફાળામાં તમને શું મળ્યું? નાયક બોલે, 12 રૂપિયા. આજ પણ એટલા જ મળશે ને? જો અહીંયા કરુણાશંકરને જે વાત કહેવી છે એના પહેલાં જે પોતે પ્રસ્તાવનાથી શરૂઆત કરે છે, બધું જ વાત મેળવી લે છે, કેટલી આવક થઈ છે એ જાણી લે છે, અને પછી પોતે પોતાની વાત કરવા માગે છે. કરુણાશંકર સામાન્ય અંદાજ કાઢે છે કે કાલે તમને 12 રૂપિયા મળ્યા, તો આજે પણ આજની રાત રમશો તો તમને 12 રૂપિયા તો મળશે જ, આવો અંદાજ કાઢે છે. ત્યારે નાયક કહે છે, હા એટલા તો ખરા જ, પણ હવે તો બોલો કે તમે શા માટે પૂછો છો? આ માટે આટલું બોલીને કરુણાશંકર માસ્તરે બંડીના ગજવામાંથી પોતાના આખા પગારના 12 રૂપિયા નાયકના હાથમાં મૂક્યા. આ 12 રૂપિયા પોતાના આખો પગાર એટલે કે પોતાનો એક માસનો પગાર છે 12 રૂપિયા, તે
बारे बार रुपया पोते नायकना हाथ में मूकी दे छे। नायक कहे छे, दान आपो छो मास्तर? त्यारे करुणा शंकर जे वाक्य बोले छे, ना मारा गाम वती आजनी रातनो फाड़ो आपू छू। जो अहींया पण क्यांय पण करुणा शंकरनो पोतानो अभिमान नथी आवतुं, પોતાનો ગર્વ નથી બતાવતા, પરંતુ પોતાના ગામની જે ચિંતા છે એ માટે થઈને પોતે જે કાર્ય કરે છે એમાં પણ પોતાના ગામની જ વાત કરે છે કે મારા ગામ વતી આજની રાતનો ફાળો આપું છું। ફાળો એટલે કે દાન। શું કામ માસ્તર? આ સાંભળી નાયક બોલે છે કે શું કામ, આવું શા માટે? નાયક પૂછે છે કે આવું શા માટે કરો છો, તમે શું કામ ફાળો આપો છો? ત્યારે કરુણાશંકર જે જવાબ આપે છે, રમત બંધ રખાવવા, તમારી આજની આવક લઈ લો અને બીજે ગામ પધારો, ખોટું ન લગાડશો, પણ મારા વિદ્યાર્થીઓ તમારી રમતનું અનુકરણ પોળા ભાવે કરે પછી એમનું મન શિક્ષણમાંથી હટી જાય। અહીંયા લેખક વાક્ય અધૂરું છોડી દેશે અને એનો ભાવાર્થ આપણે પૂરેપૂરો સમજી શકીએ છીએ કે એક શિક્ષક તરીકે પોતાના વિદ્યાર્થીની તે કેટલી ચિંતા કરે છે અને તે પોતાના આખા મહિનાનો પગાર આ રમત બંધ રખાવવા માટે ભવાયાના નાયકને આપી દે છે અને પાછું વિવેકથી કહે છે કે તમે ખોટું ન લગાડશો, પણ મારા વિદ્યાર્થીઓ એટલે કે મારા જે બાળકો છે, મારા વિદ્યાર્થીઓ મારા બાળકો સમાન છે, એ તમારી રમતનું, તમારા આવા ખોટા ખેલોનું જે અનુકરણ પોતાના પોળા ભાવે કરે, કારણ કે બાળકો નાના છે, એને હાચા ખોટાનું ભાન નથી અને જો આવું અનુકરણ કરશે તો એનું શિક્ષણમાંથી, અભ્યાસમાંથી એનું મન હટી જાય તો એના અભ્યાસ પર ખોટી અસર થશે, એના સંસ્કાર પર ખોટી અસર થશે અને એ એક શિક્ષક તરીકે પોતે સહન નહીં કરી શકે। એ માટે થઈને પોતાના આખા માસનો પગાર એ ભવાઈયાના નાયકને આપી દે છે। નાયકો પણ સંસ્કાર પૂજક હતા, બાળકોના ભાવિનો એમને પણ વિચાર આવ્યો, સામાન બાંધીને બીજે ગામ જતા રહ્યા। આજે વગર નાચે વગર ગાહે મહેનતાણું મળી ગયું હતું, વાત પર વર્ષો વીત્યા છતાં ગંભીરા ગામ માસ્તર કરુણાશંકરને વિસર્યું નથી। કેમ વિસરે? માસ્તરે આખા માસનો પગાર ગામના બાળકોના સંસ્કાર રક્ષણ માટે અર્પણ કરીને છાશ રોટલો અને મીઠાની કાકરીથી મહિનો કાઢ્યો હતો। એટલે કે હવે બીજી કોઈ આવક તો નહોતી કરુણાશંકરની, જે એક મહિનાનો પગાર હતો તે પણ તેણે ભવાઈયાના નાયકને આપી દીધો, કારણ કે પોતાના બાળકોના ભવિષ્ય માટે, પોતાના વિદ્યાર્થીઓના સંસ્કારના રક્ષણ માટે થઈને પોતાના આખા મહિનાનો પગાર આપી હવે પોતા પાસે બીજી કંઈ આવક ન રહેતા માત્ર થોડા પૈસામાં પોતાના આખા મહિનાનું ગુજરાન ચલાવ્યું હતું, છાશ રોટલો અને મીઠાની કાકડીથી। આવા હોય છે શિક્ષકો, શિક્ષકને મન વિદ્યાર્થીઓ માત્ર વિદ્યાર્થીઓ નથી હોતા પરંતુ તેના બાળકો સમાન હોય છે અને તેના ઉજળા ભવિષ્ય માટે શિક્ષક કંઈ પણ કરવા સમર્થ છે। એટલા માટે જ આપણે પહેલાં કહ્યું હતું તે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં ખેલતે હે। આવા શિક્ષકોને સત સત નમન। અને હા વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમને શ્રેષ્ઠ લાગતા શિક્ષક વિશે નિબંધ લખવાનો છે અને સ્વાધ્યાયના પ્રશ્ન પણ તમારી વહીમાં લખી લેશો। ચાલો ત્યારે ફરી મળીશું જલ્દીથી। થેન્ક યુ।